લોકડાઉન હવે અનલોક થઈ રહ્યું છે અને ધંધા રોજગાર શરૂ થઈ રહ્યા છે, ત્યારે ઘણા લોકોએ પૈસા કમાવવા માટે લૂંટનો રસ્તો અપનાવ્યો છે। જેતપુરમાં આવા જ બેકાર યુવાનોએ 2,40,000ની લૂંટ કરી અને હવે પોલીસ હિરાસતમાં જવાનો વારો આવ્યો છે। ગત રાત્રિના રોજ જેતપુર અમરનગર રોડ ઉપર બાંગ્લા વિસ્તારના ખૂણે એક વેપારીને આંતરીને 2,40,000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। બનેલ ઘટના મુજબ જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ ગુજરાત કિરાણા ભંડારના માલિકને આંતરીને લૂંટી લેવામાં આવેલ હતા। જે મુજબ ગુજરાત કિરાણા ભંડારના માલિક મનસુખભાઈ કરેલ આખા દિવસનો વેપારના પૈસા લઈને મોટરસાઇકલ લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા। ત્યારે જેતપુરના અમરનગર રોડ પર બાંગ્લા વિસ્તારના ખૂણે તેમને તેમની પાછળ આવી રહેલા અન્ય બાઇક સવારોએ આંતરીને તેની પાસે રહેલ પૈસાનું પર્સ ખેંચીને નાસી છૂટ્યા હતા। ઘટનાના થોડા દિવસ પહેલાથી જ ગુજરાત કિરાણા અને તેના માલિક મનસુખભાઈ ઉપર આ કામના આરોપીઓએ રેકી રાખીને બેઠા હતા, જેમાં સુહિલ હનીફ સોલંકી અને હુસેન સિદ્દીક રફાઈ મનસુખભાઈ ઉપર વોચ રાખીને બેઠા હતા। જે મુજબ દુકાનની તમામ ગતિવિધિ, જેમ કે કોણ આવે છે કોણ જાય છે, તે સાથે દુકાનની આજે ગ્રાહકી શું હતી, કેટલો વેપાર હોઈ શકે વગેરેની ગતિવિધિની જાણકારી આ સોહિલ અને હુસેન રાખીને બેઠા હતા। જ્યારે મનસુખભાઈ દુકાનેથી નીકળતા ત્યારે તેની માહિતી તેઓએ મુખ્ય આરોપી એવા મિલન જયંતિભાઈ મહેતા અને સુરેશ ઉર્ફે સુરોને આપતા હતા। સોહિલ અને હુસેન પાસેથી મળેલ રેકીની વિગતોના આધારે મિલન અને સુરેશ ઉર્ફે સુરાને મનસુખભાઈ જેવા દુકાનેથી પૈસા લઈને ઘરે નીકળ્યા ત્યારે તેઓએ તેનો પીછો કર્યો અને બાંગ્લા વિસ્તાર પાસે પહોંચતા જ તેને આંતરીને તેની પાસે રહેલા પૈસાનું પાકીટ ઝૂંટવીને નાસી ગયા હતા। પાકીટમાં રહેલ 2,40,000 રૂપિયાની લૂંટ કરીને મિલન અને સુરો ફરાર થઈ ગયા હતા। સોહિલ અને હુસેનને આ દુકાનની રેકી રાખવા અને દુકાનની અને દુકાનના માલિકની ગતિવિધિની માહિતી માટે પૈસા લીધા હતા, જે મુજબ તેને આ તમામ માહિતી માટે 20,000 રૂપિયા મળતા હતા। જ્યારે આ લૂંટ થઈ અને લૂંટારાઓએ મનસુખભાઈનો પીછો કરી રહ્યા હતા તે ઘટના પટેલ ચોક વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા અને પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। જેતપુર પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ જે રેકી કરતા હતા તે 2 આરોપી સોહિલ અને હુસેનને પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 આરોપી મિલન અને સુરેશને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા। સર, બોખલા દરવાજા ના એક વ્યાપારી છે, ગુજરાત કિરાણા ભંડારના માલિક મનસુખભાઈ પોપટભાઈ કરેડ, એમની પોતાની દુકાન બંધ કરીને પોતે ઘરે જતા હતા। એમાં 2,30,000 રૂપિયા રોકડા અને એમના જે દુકાનના ચોપડા હતા એ લઈને પોતાને ઘરે જતા હતા। તે વખતમાં બે ઇસમોએ એમની ગાડીની પાછળથી આવી અને એમને પાસે જે મુદ્દામાલ હતું એ બધું લૂંટી અને ત્યાંથી જતા રહ્યા મોટરસાઇકલ ઉપરથી। એ વસ્તુની જાણ જ્યારે થઈ ત્યારે આખી સિટીની ટીમ અને એએસપીની ટીમ જે છે એ કામે લાગેલી અને એમાંથી જે વિગતો જાણવા મળી છે એ પ્રમાણે ટોટલ આ બનાવમાં 4 આરોપીઓની સંડોવણી સામે આવેલી છે। 4 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમે ઝડપી લીધા છે અને એ 2 આરોપીઓનો મૂળ રૂપથી જે કામ હતું એ રેકી કરવાનું હતું। છેલ્લે 2-3 દિવસથી એ 2 આરોપીઓ જે છે એ રેકી કરતા હતા અને બાકીના 2 આરોપીઓ છે એને પણ અમે ટૂંક સમયમાં પકડી લઈશું, એટલે ગુનાનું ડિટેક્શન થઈ ગયું છે। જે 2 આરોપીઓ છે એને રેકી પેટે 20,000 રૂપિયા આપવામાં આવેલા હતા, એ 40,000 રૂપિયા પણ એમના પાસેથી રિકવર કરવામાં આવ્યા છે અને જે ચોપડા છે એ ચોપડા પણ રિકવર કરવામાં આવેલા છે। બાકીનો મુદ્દામાલ અને 2 આરોપીઓ અમે ટૂંક સમયમાં ટીમો લગાડી અને પકડી લીધી। એમાં બેસિકલી જે 2 અત્યારના અમારા પાસે જે આરોપી છે એ લોકો મજૂરી કામ કરે છે અને જે ગુજરાત કિરાણાની દુકાન ઉપર અલગ અલગ સાધનો સામાનો આવતા હોય તે રિક્ષા લઈને આવતા હોય, મજૂરી હમાલી કરતા હોય, તેને ખબર હોય કે કેટલી વાગે અહીંયાથી સેઠ ઘરે જાય છે, કેટલી વાગે અને કેટલા પૈસા રોકડ એમની પાસે હોય છે, તે પ્રમાણે એ લોકો રેકી કરતા હતા અને આ બધી માહિતી જે છે એમને 2 બીજા આરોપીઓને પૂરી પાડેલી અને 2 જે બીજા આરોપીઓ છે એ લોકોનો થોડુંક
ગુનાહિતી ત્યાં છે, જેમાંથી એક આરોપીની બાબતમાં વિગત મળી છે કે એ પહેલાં પણ કિલ ધરપ કરી ચૂકે છે, એટલે એને આ બાબતની માહિતી હોય એ પ્રમાણે એને આખું ગોઠવેલું. જ્યારે એ રવાના થયા પોતાની દુકાન પરથી, એમને પાછળથી એમને સૂચના આપી દીધી કે રવાના થઈ ગયા છે, અને પછી એક જગ્યાએ લોકોને જે અનુકૂળ હતી એ પ્રમાણે એમના એક્ટિવા ઉપરથી સીધી આ ખેંચીને પછી ભાગી ગયા છે. એમાં જે આરોપીઓ છે, બે આરોપી છે, એક આરોપી હુસેન સિદ્દીક રફાઈ છે અને બીજા આરોપી સોહિલ હનીફ સોલંકી છે, અને બીજા બે આરોપી છે એ પકડવાના બાકી છે. એમાંથી મિલન જયંતિ મહેતા અને સુરેશ ઉર્ફે સુરો અશોકભાઈ જાવડિયા, અને જે હવે નવી સુધારા કલમ થઈ છે IPC 379A, એ પ્રમાણે એ લોકોના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે.